विरामबाद स्वागत अगत्यना समाचार अमदावादथी के ज्यां एसवीपी होस्पिटलना नर्सिंगना कर्मचारीओ हड़ताल पर उतर्या छे। पगार कापी लेवाता नर्सिंगना 75 कर्मचारी एसवीपी कैम्पसमां अत्यारे एकठा थया छे अने 30,000ना बदले 22,000 अने 20,000ना बदले 14,000 तेओने पगार चुकव्या छे। कॉन्ट्राक्ट पर राखती वखते कंपनी द्वारा पगार घटाडवानी जाण कराता हवे हड़ताल करवामां आवी रही छे। વધુ વિગતો આપી રહ્યા છે મારા સંવાદદાતા દર્શન રાવલ। દર્શન આખરે શું કહી રહ્યા છે, જે લોકો અત્યારે ત્યાં હડતાળ પર બેઠા છે, કયા પ્રકારની અત્યારે તેઓની પરિસ્થિતિ છે ત્યાં? વિધિ, અત્યારે જે 75 જે કર્મચારીઓ જે છે તેઓ હાલ હોસ્પિટલના કેમ્પસની બહાર જે ગેટ જે છે ત્યાં એકઠા થયા છે અને પોતાની માંગ જે છે વિરોધ કરીને રજૂ કર્યા છે। જે પ્રકારે પગાર કાપવામાં આવ્યો છે તે વ્યાજબી નથી, કારણ કે શરૂઆતથી જે લોકડાઉન ચાલુ થયું ત્યારથી જ સરકાર કહેતી આવી છે કે જે કર્મચારીઓ જે છે તેમના પગાર કાપવામાં ના આવે, અને ખાસ કરીને જે કોરોના વોરિયર્સ આ જે સ્ટાફ કહી શકાય છે, કારણ કે સીધી રીતે તેઓ કામગીરી દર્દીઓને સારવાર આપવાની કરી રહ્યા છે અને અત્યારે આ કોરોના વોરિયર્સ તરીકે જયારે ફરજ બજાવતો હોય તેમનો આ પગાર કાપવામાં આવે ત્યારે સ્વાભાવિક છે કે કર્મચારીઓ પણ નારાજ થાય, કારણ કે એક જીવના જોખમે તેઓ કામગીરી કરતા હોય, પોતાના પરિવારથી અલગ રહીને કામગીરી કરતા હોય, જયારે આ પ્રકારની જો ઘટના બને તો એક તેમના માટે પણ એક આઘાતજનક જે છે। એ ખાસ કરીને જે કંપની જે કોન્ટ્રાક્ટ જે છે UDS કંપની જે છે તેના દ્વારા આ જે કોન્ટ્રાક્ટ કંપની છે તેની જાણ કરાઈ હતી કે 30,000 જે પગારદાર જે છે તેમને 22,000 ચૂકવા છે અને 20,000ના પગારદારને 14,000 ચૂકવા છે। આ જ બાબતને લઈને અને પગાર જયારે કાપી દેવામાં આવ્યો તેને લઈને હવે સ્ટાફ જે છે તે નારાજ થયો છે, અને સાથે વિધિ એક એ પણ વસ્તુ છે કે પીપીઈ કીટ જે છે માસ્ક સહિતનો ખર્ચો થયો હોવાથી આ પગાર કાપવામાં આવ્યો હોવાનું આ જે કોન્ટ્રાક્ટ કંપની દ્વારા જે છે તે જણાવવામાં આવ્યું છે। એટલે કે અલગ જ પ્રકારનું આખું વર્તન જે છે આ કોન્ટ્રાક્ટ કંપની દ્વારા કરવામાં આવ્યું છે। તપાસનો વિષય છે કે સત્તાધીશો દ્વારા આ કોન્ટ્રાક્ટ કંપની સામે કયા પ્રકારની તપાસ થાય છે, શું કાર્યવાહી કરાય છે, કારણ કે જ્યારે સરકાર પણ કહેતી આવી છે કે પગાર કાપવામાં ન આવે, કર્મચારીઓને પૂરતી સુવિધા આપવામાં આવે અને સગવડ આપવામાં આવે, અને કોરોના વોરિયર્સ જ્યારે એક જીવના જોખમે ફરજ બજાવતા અને તેમની સામે તેની સાથે આવું થાય તો એ વ્યાજબી નથી, એને તેને જોતા હવે સત્તાધીશો કયા પ્રકારે વલણ અજમાવે છે, કોન્ટ્રાક્ટર સાથે વાતચીત કરે છે કે પછી કોઈ કડક પગલાં લે છે તે જોવાનું વિષય બની છે। પરંતુ હાલ કર્મચારીઓ જે છે તે હોસ્પિટલ કર્મચારીઓના પગાર કાપી લેવામાં આવે ને જ પ્રશ્ન અત્યારે આ કર્મચારીઓ પૂછી રહ્યા છે કે જેઓ સીધા કોરોના સંક્રમિત વ્યક્તિઓના સંપર્કમાં આવે છે, કોરોના વોરિયર્સ છે।